જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો ભાદ્રપદ ભાદ્રવો માસ શરૂ થયો છે શ્રાવણ માસ રવિને સાંભળ્યું હશે તો જ ભદ્ર થવાશે વેદોની ગર્જના છે ઓમ ભદ્રં કરણે બિશ્રુણ્યાવદેવા ભદ્રમ પશ્યે માક્ષા સ્થિરૈંગઠુમાં સનુભિ વ્યસેમ દેવ હુ ભદ્ર એટલે વાહવા નહીં ભદ્ર એટલે પ્રશંસા કરવી કે સાંભળવી નહીં ભદ્ર એટલે કડવું પણ સાંભળવું એ શ્રેય છે અને મીઠું સાંભળવું જીવનમાં ઝેર ઘોળવા જેવું છે જેમ શરીરને કડવાટની જરૂર છે તેમ બુદ્ધિને મનને પણ કડવું સંભળાવવાની જરૂર છે આવો આપણે નવમા પડાવ પર આવ્યા છીએ તેના છ પગથિયા ચડવાનો આપણે પ્રયત્ન કરીશું ખબર છે ને એક પડાવના છ પગથિયા છે અને અધ્યાયનો એક શ્લોક પકડીએ છીએ આપણે એના મારફત બોલવા માટે આ છ પગથિયા ચડાવનાર જે શ્લોક છે તે આપણો ગાઈડ છે ભૂમિયો છે આવો ભૂમિયાની આંગળી પકડીએ પહેલાં થોડું ઘૂમી ફરી લઈએ ભૂમિયો સ્વયં આપણને શોધતો જ આવશે ગીતા રથમાં કૃષ્ણ અને અર્જુન બે છે સંવાદ કરી રહ્યા છે વિવાદ નહીં વિવાદમાં તો ઝઘડવું મારામારી ગાળાગાળી બંનેના અહમ ટકરાવવા ઈર્ષાના ભડકા થવા પણ અહીં આવું બધું કશું જ નથી અર્જુનનો દુઃખ ભર્યો અવાજ અને સામે શ્રી કૃષ્ણનો હાસ્યસભર સંવાદ છે અર્જુનમાં દુઃખભરી વિનમ્રતાને વિનય છે કોઈ ઉચાટ નથી થોડો કકળાટ છે પણ એ પણ વિનય અને વિનમ્રતાથી છે કૃષ્ણમાં વ્યંગભરો સંવાદ છે કૃષ્ણ વ્યંગ કરતા જાય છે ક્યારેક ટોંટ મારતા જાય છે પણ હસતા જાય છે તેથી લાખો જોદ્ધાઓ દૂર દૂરથી બંનેના હાવભાવ જોઈને નિર્ણય નથી કરી શકતા કે કૃષ્ણને અર્જુન ઝગડે છે કે પછી યુદ્ધની તૈયારી કરી રહ્યા છે કે કૃષ્ણ યુદ્ધના નિયમો અર્જુનને સમજાવી રહ્યા છે કંઈ સમજ નથી પડતી રાજાઓ અંદરો અંદર વાતો કરતા હશે પાંડવ પક્ષે શું થઈ રહ્યું છે તે સમજાતું નથી ઝઘડો કરીએ ને તો પણ હાવભાવ બીજાને ખબર ના પડે તે રીતે દૂરથી જ કરીએ કે જેથી દૂરથી જોનારને એમ થાય કે સામાન્ય વાતો જ કરે છે આવું જ થઈ રહ્યું છે કૌરવ પક્ષે એ પાંડવ પક્ષે શું થઈ રહ્યું છે એ સમજાતું નથી કંઈક તો ગડબડ છે ભાઈ નહીં તો શંખ ફૂંકાયા પછી તો તરત જ યુદ્ધ શરૂ થઈ જાય પણ અત્યારે યુદ્ધમાં દેરી કેમ થઈ રહી છે અર્જુનના સંવાદમાં ભરપૂર આજીજી છે વિનવણી છે યુદ્ધ પડતું મૂકો અર્જુન વિવેકથી અને વિનયથી કહી ચૂક્યો છે એને કહી રહ્યો છે અર્જુનમાં અકળામણ હોવા છતાં પણ એણે વિવેક કે વિનય ચૂક્યો નથી અને છતાં નકારાત્મક જ વાતોથી કૃષ્ણને યુદ્ધ નહીં કરવા વિનંતી કરી રહ્યો છે તો કૃષ્ણ પણ વિવેક ચૂક્યા વગર ઠંડે કલે જે શાંતિથી જવાબો દઈ રહ્યા છે અધ્યાય નવમો શ્લોક બીજો ખોલો ગીતા રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્ર મિદમુત્તમ પ્રત્યક્ષાવગમ ધર્મ્યમ સુખમ કરતું અવ્યયમ હા રાજવિદ્યા પવિત્રમ પ્રત્યક્ષાગમ હું પ્રત્યક્ષ તને કહી રહ્યો છું અને જે તને કહી રહ્યો છું અર્જુન રાજવિદ્યા છે રાજવિદ્યા રાજગુહ્યમ રાજની વાતો ગુહ્ય છે અતિ ગૂઢ છે અતિ ગંભીર છે અને એ રાજવિદ્યા સાંભળવા પછી જ એ ગુહ્યતાની ખબર પડશે જે બધા માટે નથી રાજવિદ્યા માત્ર રાજકુંવરો માટે જ હોય રાજકુંવરોની સ્કૂલ જુદી હોય તેમાં સામાન્ય જ્ઞાન વિજ્ઞાનનું જ્ઞાન વિદ્યાનું જ્ઞાન શારીરિક જ્ઞાન વિદ્યાનું જ્ઞાન ઘોડે સવારીનું જ્ઞાન હાથી સવારી શાસ્ત્ર શાસ્ત્રવિદ્યા શાસ્ત્રપણેમાં હોય કૂટ વિદ્યાનું જ્ઞાન લડાયક વિદ્યાનું જ્ઞાન સાયકોલોજીકલ જેવી ગુપ્ત વિદ્યાઓથી માંડીને તમામ વિદ્યા રાજકુંવરને જ શીખવવામાં આવે ભગવાન અર્જુનને રાજકુંવર કહી રહ્યા છે અરે ભાઈ પાંડવો પાસે નથી ખાવા ખાખ કે ચોળવા રાખ નથી રહેવા માટે એક છાયો ઘરનો નથી બાપનો છાયો અને છતાં પણ ભગવાન રાજકુંવર કહી રહ્યો છે કહી રહ્યા છે અર્જુનને શું હશે ભગવાનના મનમાં રાજકુંવર કહેવા પાછળ ભગવાનનો શું પ્રેમ હશે શું ભાવ હશે શું નિમિત્ત બનાવવાનો હશે શું વિશ્વમાં પ્રસિદ્ધ કરવાનો હશે અર્જુનને એ લીલા અકળ છે આપણને કશી ખબર નથી આગળ ખબર પડશે